नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण छ विषय गणित प्रकरण नौ माहितीनु नियमन विषय समझिए। पाठ की शुरुआत अपने पुनरावर्तन थी करिए, तो ही विषय आपेला छे अने मत आपेलो छे। तो ही गणित विज्ञान सामाजिक विज्ञान अंग्रेजी तो कुल केटला मत मळे छे ते आपणे જોઈએ। तो अहीं चित्रमां तमने दरेकने मत एक चित्र छे तेना बराबर 10 मत मळे छे, बराबर। तो आपणे જોઈએ तो गणितने केटला मत मळे छे। अहीं गणितमां चार चित्र दर्शाववामां आव्या छे, तो एक चित्र जे पेननुं छे ते बराबर केटला मत थाय। तो ही गणित में चार चित्रों छे, चार गुणिया 10 बराबर 40 मत गणित ने मळे छे। विज्ञान नु जोईए तो विज्ञान में पेन 3 चित्र छे, तो ही एक चित्र पेन नु छे ते बराबर 10 मत मळे छे। तो ही 3 गुणिया 10 बराबर 30 मत मळे छे। सामाजिक विज्ञान नु जोईए तो अही एक चित्र पेन नु दर्शाववामां आव्युं छे, तो एक चित्र बराबर 10 मत थाय छे। तो अही सामाजिक विज्ञान नु मत केटला थशे, तो के 1 × 10 बराबर 10 थशे। तो सामाजिक विज्ञान नो मत थशे 10। अंग्रेजी नु जोईए तो अंग्रेजी में पेन ना 2 चित्र छे, तो एक चित्र बराबर पेन नु छे ते बराबर 10 मत थाय छे। तो अहीं 2 × 10 बराबर 20 मत अंग्रेजी ने मळे छे। हवे सवाल छे के अंग्रेजी ने केटला मत मळ्या। तो अहीं अंग्रेजी में तमने चित्र जोई शको छो के 2 छे, तो 2 × 10 बराबर 20 मत मळे अंग्रेजी ने मळे छे। शुं तमे आवा ग्राफ जोया? घणीवार चित्र आलेख द्वारा माहिती रजू करवी मुश्किल छे। माहिती रजू करवाना अन्य रस्ताओ छे। माहिती रजू करवानी आ पद्धतिने बार ग्राफ कहेवामां आवे छे। समान पहोळाईना बार आ वच्चे समान अंतर साथे आडी अथवा ऊभी रीते खेंची शकाय छे, अने पछी दरेक बारनी लंबाई आपेल संख्याने रजू करे छे। बार ग्राफ। बारनी लंबाई चलनी किंमत दर्शावे छे। आ ग्राफनो उपयोग चोक्कस मात्रामां तुलनामां करवा माटे થાય છે। અહીં તમે બાર ગ્રાફ જોઈ શકો છો, તેમાં 0 થી 6 સુધી એની બતાવવામાં આવ્યું છે। કેટેગરી 1, કેટેગરી 2, કેટેગરી 3, કેટેગરી 4, 1 એકમ લંબાઈ બરાબર 2 છે। અહીં તમને લંબાઈ જોઈ શકો છો, બાર લંબાઈ છે, સમાન પહોળાઈ છે, 1 એકમ બરાબર કેટલું દર્શાવે છે 2। અહીં તમે બાર ગ્રાફમાં જુઓ તો 0 થી 250 એ વિદ્યાર્થીઓની સંખ્યા છે, નીચે 60 70 80 90 એ હાજરી ટકાવારીમાં દર્શાવવામાં આવી છે। બંને અક્ષો માહિતી રજૂ કરશે, વાય અક્ષ અને એક્સ અક્ષ એ બંને અક્ષો છે તે માહિતી રજૂ કરે છે। અહીં જે પારગ્રાફમાં છે, જો આપણે એક યુનિટને એક વિદ્યાર્થી તરીકે લઈએ તો 12 દોરવાનું શક્ય રહેશે નહીં, તેથી 50 રનને રજૂ કરવા માટે 1 એકમ તરીકે સ્કેલ પસંદ કરો।
સ્કેલ છે એક એકમ બરાબર 50 રન. અહીં વિદ્યાર્થીની હાજરી જોઈએ તો એક્સ અક્ષ દ્વારા અને વાય અક્ષ પર તેમની સંખ્યા દ્વારા રજૂ કરવામાં આવે છે. 12 સમાન પહોળાઈના છે અને 12ની લંબાઈ વિદ્યાર્થીઓની સંખ્યા જેટલી છે. નીચેના કોષ્ટકમાં 4 વિદ્યાર્થીઓની ઊંચાઈ આપવામાં આવી છે. બાર ગ્રાફ દ્વારા તેનું પ્રતિનિધિત્વ કરો. અહીં બાર ગ્રાફ દોરવાનો છે. આજે કોષ્ટકમાં ઊંચાઈ સેમીમાં આપેલી છે અને બાળકોની સંખ્યા. અહીં ઊંચાઈ છે 140 સેન્ટીમીટરથી 150 સેન્ટીમીટર, એટલે બાળકોની સંખ્યા 74 છે. અહીં 150થી તે 160 સેન્ટીમીટર ઊંચાઈવાળા બાળકોની સંખ્યા 163 છે. 160 સેન્ટીમીટરથી 170 સેન્ટીમીટર સુધી 135 બાળકોની સંખ્યા છે. 170થી 180 સેન્ટીમીટર વાળા બાળકો 28 છે. તો કુલ બાળકોની સંખ્યા 400 થાય છે. આનો મતલબ શું થાય છે? આપેલ માહિતીમાંથી બાર ગ્રાફ બનાવવા માટે નીચેના પગલા અનુસરો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ યોગ્ય સ્કેલ પર ઊભી અક્ષ વાય અક્ષ પર વિદ્યાર્થીઓની સંખ્યા રજૂ કરવામાં આવે છે. હવે લંબચોરસ બારની પહોળાઈ વર્ગના કદ બરાબર છે. વર્ગ અંતરાલની આવૃત્તિને અનુરૂપ બારની લંબાઈ દોરવામાં આવે છે. અહીં તમે જોઈ શકો છો કે એક સ્કેલ છે એનું એકમ કેટલા છે, તો કે 20. તો અહીં તમને બાર ગ્રાફમાં વિદ્યાર્થીની સંખ્યા 0 થી 180 સુધી તમને દરેક એકમમાં જોવા મળે છે, સ્કેલમાં જોવા મળે છે. ઊંચાઈ સેન્ટીમીટરમાં છે 140થી 150નું છે, 150થી 160, 160થી 170, 170થી 180 એ આપણે ઊંચાઈ છે એ સેમીમાં આપણે ગણવાની છે. તો આજે આપણે શું શીખ્યા? આપણે શીખ્યા ચિત્ર આલેખ અને બાર ગ્રાફ વચ્ચે શું તફાવત છે, બાર ગ્રાફ શું છે, બાર ગ્રાફમાં માહિતી કેવી રીતે રજૂ કરવી તે આપણે શીખ્યા. હવે સારાંશ જોઈએ. બાર ડાયાગ્રામ અથવા બાર ગ્રાફનો ઉપયોગ કરીને માહિતીનું પ્રતિનિધિત્વ કેવી રીતે કરવું તે આપણે ચર્ચા કરી છે. બાર ગ્રાફમાં સમાન પહોળાઈના બાર તેમના વચ્ચે સમાન અંતર સાથે આડા અથવા ઊભા દોરવામાં આવે છે. દરેક બારની લંબાઈ આવશ્યક માહિતી આપે છે તે આપણે જોયું. હવે પાઠમાં આવતા કેટલાક પારિભાષિક શબ્દો અંગ્રેજી પણ જોઈએ. અહીં બાર ગ્રાફ એનું અંગ્રેજી થાય છે બાર ગ્રાફ. એક્સ ધરી આપણે એક્સ અને વાય નું શીખ્યા, તો એનું અંગ્રેજી જોઈએ તો એક્સ ધરી, તો ધરી એટલે કે એક્સિસ, એક એક્સ એક્સિસ. વાય ધરી એટલે કે વાય એક્સિસ. મહાવરો એક જોઈએ. વસાહતના 60 કુટુંબોના સર્વેક્ષણમાં દરેક કુટુંબમાં સભ્યોની સંખ્યા નોંધ કરવામાં આવી હતી અને નીચે આપેલા બાર ગ્રાફ દ્વારા માહિતી રજૂ કરવામાં આવી છે. અહીં તમને બાર ગ્રાફ તમને દેખાઈ રહ્યો છે, જેમાં જે વાય છે તે કુટુંબની સંખ્યા 0 થી 30 સુધીની તમને સ્કેલમાં દર્શાવવામાં આવી છે. એક્સ અંશમાં તમને સભ્યોની સંખ્યા દર્શાવવામાં આવી છે, 2, 3, 4, 5. બાર ગ્રાફને કાળજીપૂર્વક વાંચો અને નીચેના પ્રશ્નના જવાબ આપો.
કોલોનીમાં કેટલા પરિવારો રહે છે? કેટલા પરિવારોમાં 3 સભ્યો છે? કેટલા પરિવારોમાં 5 સભ્યો છે? અહીં તમને જવાબ પણ આપવામાં આવ્યો છે, કોલોનીમાં કેટલા પરિવારો રહે છે? તો કે 60 પરિવારો રહે છે. કેટલા પરિવારોમાં 3 સભ્યો છે? તો કે 10 પરિવારોમાં 3 સભ્યો છે. કેટલા પરિવારોમાં 5 સભ્યો છે? તો કે 5 સભ્યો 20 પરિવારોમાં છે. મહાવરો 2 જોઈએ. નીચેની માહિતીનો ઉપયોગ કરીને બાર ગ્રાફ દોરો. એક અઠવાડિયા દરમિયાન વર્ગમાંથી ગેરહાજર હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા નીચે આપેલી છે. દિવસ આપ્યા છે સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ. ગેરહાજર સંખ્યા છે 6, સોમવારે 6, મંગળવારે 2, બુધવારે 4, ગુરુવારે 2, શુક્રવારે 8, શનિવારે 9. હવે આપણે બાર ગ્રાફમાં જોઈએ તો વાય અક્ષમાં ગેરહાજરની સંખ્યા 0 થી 10 દર્શાવવામાં આવી છે. એક્સ એક્સિસમાં તમને મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે આપવામાં આવ્યું છે. ટૂંકમાં તે તારીખ છે